ગુજરાતના મહેસૂસ કર્મચારીઓ પણ હડતાલ પર ઉતર્યા છે. આ મહેસૂસી કર્મચારીઓ પડતર પ્રશ્નોની માંગણી સાથે અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી પોતાની માંગ સંતોષવા માટે ધરણા પર ઉતર્યા હતા. હાલ રાજ્યમાં આંદોલન, ધરણા અને પ્રદર્શનનો માહોલ છે. બિન સચિવાલય ક્લાર્કના પરીક્ષાર્થીઓ, આદિવાસીઓ અને કોંગ્રેસની સાથે સાથે હવે ગુજરાતના મહેસૂલ કર્મચારીઓ પણ હડતાલ પર ઉતર્યા છે. આ મહેસૂલી કર્મચારીઓ પડતર પ્રશ્નોની માંગણી સાથે અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. રેવન્યુ તલાટીને પંચાયત તલાટીમાં મર્જ કરવાની વાત ચાલી રહી છે, ત્યારે રેવન્યુ તલાટીના કર્મચારીઓની માંગ છે કે તેમને પંચાયત તલાટીઓ સાથે જ મર્જ કરવામાં ન આવે, કારણ કે 10 વર્ષની રેવન્યુમાં નોકરી બાદ પંચાયતમાં મર્જ થાય તો ફરીથી ટ્રેનિંગ લેવી પડે તથા નાણાકીય અને પ્રમોશનના લાભનું નુકસાન થાય તેમ છે. સાથે સાથે કર્મચારીઓનું કહેવું છે કે રેવન્યુ તલાટીને તે 3200 કર્મચારીને મર્જ કરવામાં આવે તો મંડળ મહેસૂલી કર્મચારીઓના પગાર, પ્રમોશન તદઉપરાંત વર્ષ 2017ના ઠરાવથી 5 વર્ષની ફિક્સ પગારની નોકરી ગણવા નિર્ણય થયેલ છે, પરંતુ ઇજાફા આપવામાં આવ્યા નથી તે સહિતના અસંખ્ય પ્રશ્નો ઉકેલવાની માંગણી કરી રહ્યા છે. રાજ્યના રેવન્યુ તલાટી સંવર્ગને મહેસૂસમાં રદ કરી પંચાયત મંત્રી કેડર સાથે મર્જ કરવા, ક્લાર્કને નાયબ મામલતદારના પ્રમોશન આપવા આવી 17 માંગણીઓને લઈ રજૂઆત કરાઈ હતી, પણ હજુ સુધી કોઈ ઉકેલ આવી શક્યો નથી. સાબિર સૈયદ સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત. આરોગ્ય કેન્દ્રના કર્મચારી હડતાળ પર ઉતર્યા છે. હેલ્થ વર્કર સ્ટાફ, નર્સ, લેબોરેટરી ટેકનિકલ સ્ટાફ, સુપરવાઇઝર અને ફાર્મસિસ્ટ સહિત 828 કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. આરોગ્ય કેન્દ્રના કર્મચારી છેલ્લા 1 વર્ષથી 13 માંગણીને લઈ લડત આપી રહ્યા છે. આજે કર્મચારીઓ હડતાળ પર ઉતરી રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું હતું. માસ સીએલ પર ઉતરેલા કર્મચારીઓ તબક્કાવાર નિરાકરણની લેખિત ખાતરી કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શનમાં સુરત જિલ્લાના તમામ ડોક્ટર, આરોગ્ય કર્મચારી રેલી અને ધરણા સાથે ગુજરાત રાજ્યના આરોગ્ય કર્મચારીઓના 13 જિલ્લા પડતર પ્રશ્નો બાબતે માંગ કરી રહ્યા છે. અમારા પડતાલ પ્રશ્નો હજુ તે પ્રશ્નો છે. અમે આગળ પણ ફેબ્રુઆરી મહિનામાં રેલી કાઢીને અમે હડતાલ કરેલી હતી, પણ તેનું પરિણામ નથી આવ્યું. એના માટે અમે પાછો અમારી રીતે અમે પાછા રેલી કાઢી અને અમારા પ્રશ્નોના ઉકેલ માટે અમે ભેગા થઈ. કેટલા વ્યક્તિ અહીંયા આવેલા છે? 829 વ્યક્તિ છે. અચ્છા, અહીંયાથી માંગ નહીં સંતોષાય તો તમે આગળ શું પગલાં ભરશો? અમારે 27 તારીખે ગાંધીનગર સામૂહિક અમે મળવાનું છે, અને તે પછી સંતોષાય તો અમે હડતાલ પર પણ ઉતરી જઈએ. અત્યાર સુધી અમારે જે માંગ છે તે આંકડા કાન કરીને સરકાર અમને સાબિર સૈયદ સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.